અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને લાવ્યા બાદ દાખલ ન કરવાનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. એટલું જ નહીં, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને હોસ્પિટલની બહાર બેસી રહેલા તમામ 25 દર્દીઓને એડમિટ કરી દેવાયા છે. તેમને દાખલ કર્યા બાદ સારવાર પણ શરૂ કરાઈ છે, જેથી હવે વિડીયો પણ આનો સામે આવ્યો હતો. તેની સામે હવે કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે કોરોના પોઝિટિવના દર્દીઓની સારવાર કરનારા અમદાવાદના સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓએ જ વિડીયો વાયરલ કરી પોતાની વ્યથા ઠાલવી હતી. સિવિલ હોસ્પિટલમાં આશરે 25 કોરોના પોઝિટિવ દર્દીઓ લવાયા હતા, પરંતુ તેમને સમયસર સારવાર આપવાના બદલે બપોરે 3 વાગ્યાથી હોસ્પિટલની બહાર જ ઉભા રખાયા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ તેમને હાલમાં હવે સારવાર આપવામાં આવી રહી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિજ્ઞેશ. જિજ્ઞેશ, જે રીતે આ વિડીયો સામે આવ્યો ત્યાર પછી ટ્રીટમેન્ટની આખી શક્યતાઓ ઊભી થઈ હતી, શું લાગે છે આરોગ્ય વિભાગની કામગીરી કયા કેટલા મોટા સવાલોમાં હતી? ચિરાગ, સૌપ્રથમ તો જે પ્રકારે વિડીયો વાયરલ થયો હતો કે કોરોનાના પોઝિટિવ દર્દીઓએ 5 કલાક જેટલો સમય માત્ર કેસ કઢાવવા માટે હોસ્પિટલની બહાર વિતાવવો પડ્યો. કોઈ પણ પ્રકારે કોઈ હોસ્પિટલ પ્રિમાઇસિસમાં જ્યારે 1200 બેડની આટલી મોટી હોસ્પિટલ હોય તો કોઈ પણ પ્રકારની બેસવાની પણ વ્યવસ્થા હોસ્પિટલની અંદર ના આપવામાં આવી હોય ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય. કારણ કે 5 કલાક સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી આપવામાં આવી. ટીવી 9 જ્યારે સુપ્રિન્ટેન્ડેન્ટે જાણ કરી અને પોતાનો અહેવાલ પણ પ્રસારિત કર્યો ત્યારે આ બાબતમાં કોઈ હરકત જોવા મળી અને દર્દીઓ માટે કેસ કાઢી અને તેઓને અંદર લેવામાં આવ્યા. સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારે આટલી ઝડપી કામગીરી થઈ નહોતી, પરંતુ અહેવાલ બાદ તુરત જ તેની અસર જોવા મળી અને દર્દીઓને તુરત જ એડમિટ કર્યા બાદ તેમને એક કીટ આપવામાં આવી કે જેમાં દર્દીઓને જરૂરિયાતની ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી અને સાથે જ દર્દીઓ પાસેથી અભિપ્રાય પણ લેવામાં આવ્યો અને સિવિલ હોસ્પિટલ દ્વારા જ આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો જેથી કરીને કોઈ પણ પ્રકારે હોસ્પિટલનું નામ બદનામ ન થાય. એસવીપી હોસ્પિટલની વાત કરીએ કે સિવિલ હોસ્પિટલની બંનેની આ પ્રકારની કામગીરી કે જ્યારે પોતાની એક વખત બેદરકારી સામે આવ્યું હોય ત્યારબાદ તે પોતાની ભૂલ સુધારતા વિડીયો વાયરલ કરવાની એક હવે નવી પદ્ધતિ આરોગ્ય વિભાગે હવે અપનાવી છે, જેના કારણે કોઈ પણ પ્રકારે એસવીપી કે સિવિલ હોસ્પિટલની કોરોના મામલે કોઈ પણ પ્રકારે બેદરકારી છતી ન થાય તે પ્રકારની એક આ હવે નવી ઢબ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ શરૂઆતમાં ભલે બેદરકારી કરતું હોય પરંતુ આ જ પ્રકારે પોતાની ભૂલ પણ સુધારે તો આ બાબતને પણ આવકાર્ય ગણી શકાય. કારણ કે સરવાળે તો કોઈ પણ પ્રકારે દર્દીને હાલાકીનો સામનો ન કરવો પડે તે મહત્વનું છે, પરંતુ અનેક કિસ્સામાં આ જ પ્રકારની બેદરકારીઓ વારંવાર જોવા મળે છે અને કોઈ પણ પ્રકારનું આયોજન અને એકબીજા ડિપાર્ટમેન્ટ વચ્ચેનું સંકલનનો અભાવ સ્પષ્ટપણે હંમેશા જોવા મળતો હોય છે, જેના કારણે માત્ર ને માત્ર હેરાન થવાનો વારો તો દર્દીને જ આવે છે. ધન્યવાદ જિજ્ઞેશ તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ કે વિડીયો સામે આવ્યા પછી તાત્કાલિક ટ્રીટમેન્ટ પણ શરૂ કરાઈ છે અને ટ્રીટમેન્ટ સારી મળે છે આવો વિડીયો પણ હવે બનાવવામાં આવ્યો છે.